तो सूरत में एकांत रस्ता पर राहदारियों ने चप्पू बतावी मोबाइल फोन ने लूट करती गैंग ने डीसीबी पुलिस झड़प पाड़ी। सूरत में रात्रि ना समय एकांत रस्ता पर आवता जता राहदारियों ने धमकावी ने लूट करनार गैंग ने डीसीबी पुलिस द्वारा झड़पी पाड़वामां आवी हती। पुलिसे आ आरोपीओनी धरपकड़ करी छे अने पूछपरछ करता चार गुनाना भेद उकेली काढ्या हता। पुलिसे त्रण आरोपीओने झड़पी पाड़ी तेमनी पासेथी बाइक मोबाइल फोन मळी कुल 1.09 लाखनी मता कब्जे करी हती। त्यारे सूरतमां मोबाइल फोननी लूट करती गैंग झड़पाई चूकी छे। राहदारीओने चप्पू बतावी लूट करती आ गैंग झड़पाई चूकी छे। पुलिसे त्रण आरोपीओने झड़पी पाड्या अने कुल जूना चार गुनाओना ભેદ ઉકેલી કાઢ્યા હતા અને 1.09 લાખની મત્તા પણ કબજે કરી હતી। તેમજ સુરતના ઇન્ટિરિયર જે એરિયા છે એ અમરોલી કામરેજ સાઈડનો એરિયા ઓલપાડ સાઈડનો એરિયા આ જે એરિયા છે કે જ્યાં ઇન્ટિરિયર એરિયા છે એ વખતે રાહદારીઓ જ્યારે એકલા નીકળતા હોય એવા સમયે અજાણ્યા ઈસમો મોટરસાયકલ લઈને આવી અને ચપ્પુ બતાવી અને મોબાઈલની લૂંટ કરી અને નાસી જતા હોય છે। આવા જે બનાવો બનતા હતા એને અટકાવવા માટે તેમજ એ આરોપીઓને પકડી પાડવા માટે મેરબન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર સરદ સિંગલ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલ હતો। આ જે આરોપીઓ છે એને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો કામે લાગી ગયેલી હતી। એ દરમિયાન પીએસઆઈ ડોડિયા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે થોડા ટાઈમ પહેલાં જે આરોપીઓ અંજની ઇન્ડસ્ટ્રીઝ છે અમરોલીની અંદર ત્યાં એક મની ટ્રાન્સફરના પૈસાની ધાડ પાડવામાં આવેલી હતી। એના જે આરોપીઓ પકડાયેલા હતા એ હાલમાં જેલમાંથી છૂટી અને ફરીવાર આ જ ધંધો કરે છે એવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલી હતી। અને હાલમાં એ લોકો અમરોલી સાયન્ડ રોડ ઉપર ત્યાં એક મંદિર આવ્યું છે ગરનાળા પાસે ત્યાં એ એકઠા થવાના છે। આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ ડોડી અને એમની ટીમને પકડી પાડવામાં આવેલ છે। એની પાસેથી પ્રાઇમરી હાલમાં જ 4 મોબાઈલ રિકવરી કરવામાં આવેલ છે અને એ જે ગુનોમાં વાપરતા હતા જે મોટરસાયકલ હતું સ્પ્લેન્ડર એ GJ05 MW 2257 એ પણ રિકવર કરવામાં આવ્યું।